नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु दिव्यश घाड़ी और स्वागत करूँ आप सर्वनु अपनी पोतानी यूट्यूब चैनल ओशन कोचिंग क्लासेस में। विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय अंग्रेजी यूनिट नंबर त्रण नाम है फोट एंड वोन एटले के लड़िया अने जीतिया। अपने आ यूनिट की एक्टिविटी नंबर चार विषय अपने आज अभ्यास करवानो छे। अगर विद्यार्थी मित्रों, आप एक्टिविटी नंबर एक बे ने त्रण विषय अभ्यास कर चुक्या था। जो तमे तेना वीडियोस न जोया हो तो तेनी लिंक नीचे तमने डिस्क्रिप्शन बॉक्स में आपी छे। चलो आगळ वधीए, शुरू करीए आजनी एक्टिविटी। अने एक वस्तु, आ एक्टिविटी शुरू करता पहेला तमने एक वात जणावी दऊं के आ एक्टिविटी आपणा यूनिटनी मेन एक्टिविटी छे। एक्टिविटी नंबर चार जे आपणे आजे भणवाना छीए ते एक्टिविटी आ चेप्टरनी यूनिट नंबर त्रणनी मेन एक्टिविटी छे। सर, मेन एक्टिविटी एटले शुं? तो मेन एक्टिविटी जेमांथी ट्रू फॉल्स, पेरेग्राफवाळा सवाल जवाब, एमसीक्यूज जे छे एमांथी पूछातुं होय छे। जे आ एक्टिविटी छे ने, एक्टिविटी नंबर फोर, एमांथी आ यूनिटना लगता ट्रू फॉल्स, फकरावाळा सवाल जवाब जे छे, पछी एमसीक्यूज जे छे आमांथी ज आवशे। तो खास ध्यान आपजो आनी अंदर। चलो शुरू करिए। एम कहे छे कि तमारा शिक्षक वार्ता वाँची संभळावे त्यारे पाठ्यपुस्तक बंद राखीने वार्ता सांभळो અને પછી તે વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો। અહીંયા નાની એવી વાર્તા આપી છે અને વાર્તાનું નામ છે બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ। બિરજુ એક બહાદુર, એટલે કે બહાદુર બિરજુ જે છે એ પ્રકારની સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે। ચલો સમજવાનો પ્રયત્ન કરીએ, સાથે સાથે અહીંયા આપણને તેનું ભાષાંતર પણ આપ્યું છે જે આપણને સમજૂતીમાં આપણા સોલ્યુશનમાં મદદરૂપ થશે। સૌથી પહેલું કહે છે, ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ। માઉન્ટેન્સ એટલે થાય છે પહાડ, પર્વતો, કે પહાડોમાં એક નાનું ગામડું હતું, પહાડોમાં એક નાનું ગામ હતું। ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર। તે ગામનું નામ, ગામનું નામ શું હતું? ગામનું નામ હતું સૂરજપુર। પહાડોમાં જે છે વિલેજ, એક પહાડોમાં જે છે એક નાનું એવું ગામ આવેલું છે અને એ ગામનું નામ, ગામનું નામ છે સૂરજપુર। પછી કહે છે, देर वॉज अ बिग फॉरेस्ट ऑल अराउंड सूरजपुर, के अराउंड द सूरजपुर, ऑल अराउंड, ऑल अराउंड थाय फरते, अने बिग फॉरेस्ट एटले मोटू जंगल। देर वॉज अ बिग फॉरेस्ट ऑल अराउंड द सूरजपुर, के सूरजपुर नी चारे बाजू, सूरजपुर नी फरते मोटू जंगल हतु। अने पछी कहे छे, पीपल इन सूरजपुर वेर हैप्पी। पीपल इन सूरजपुर, सूरजपुर ना लोको केवा हता? खुश हता। They worked hard and grew good crops. They worked hard, ખૂબ જ મહેનત કરતા, અને grow good crops, અને સારો એવો પાક જે છે તે ઉગાડતા, ખૂબ જ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા, સારો એવો પાક લેતા, જમીનમાંથી સારી એવી ઉપજ મેળવતા। આગળ જોઈએ સ્ટોરી જે છે, સ્ટોરીની શરૂઆત થઈ ગઈ છે કે સ્ટોરી જે છે ક્યાંની છે? તો કે પહાડોમાં એક ગામ છે, નામ છે તેનું સૂરજપુર। ત્યાંના લોકો ખૂબ જ ખુશ છે, મહેનતુ છે અને સારો એવો પાક પકવે છે। પણ કહે છે અહીંયા કે બિરજુ વોઝ અ યંગ મેન, બિરજુ નામનો એક યુવાન છોકરો, ઓલ્સો લિવડ ઇન સૂરજપુર, એ પણ સૂરજપુરમાં રહેતો, બરાબર? બિરજુ નામનો એક યુવાન છોકરો, એ જે ગામ છે સૂરજપુર, જંગલથી ઘેરાયેલું પહાડોની ઉપર, તો એ જે ગામ છે એ ગામમાં એક બિરજુ નામનો પણ એક યુવાન છોકરો રહે છે। હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ઊંચો અને દેખાવડો હતો। ટોલ એન્ડ હેન્ડસમ, તે ઊંચો અને દેખાવડો હતો। પછી કહે છે, હી વોઝ વેલ્થી ટુ, વેલ્થી એટલે થાય પૈસાવાળો, સમૃદ્ધ, કે તે સમૃદ્ધ પણ હતો, પૈસાવાળો પણ હતો। બટ હી વોઝ નોટ બ્રેવ, પણ એક તકલીફ શું હતી? બ્રેવ, હી વોઝ નોટ બ્રેવ, બ્રેવ એટલે બહાદુર, તે બહાદુર નહોતો। કે યુવાન છોકરો નામ બિરજુ, એ પણ આ ગામમાં રહી અને ગામમાં પણ એ પૈસાવાળો સમૃદ્ધ માણસ, તકલીફ એક જ કે શું, બહાદુર નથી। કહે છે, હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, તે માઉસ એટલે કે ઉંદરથી પણ બી જાતો, એટલો ડરતો કે એક ઉંદરથી પણ તે ડરતો, એને ઉંદરડાથી પણ બીક લાગતી। પછી કહે છે કે હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, એ રાત્રે ક્યારેય ઘરની બહાર નીકળે નહીં, રાત્રે ક્યારેય ઘરની બહાર નીકળતો નહીં। વેન્ટ આઉટ એટલે થાય છે બહાર જવું, ને નેવર એટલે થાય ક્યારેય નહીં। ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ, બાળકો, ધ ચિલ્ડ્રન એટલે શું થાય? બાળકો, ટીઝડ હિમ, ટીઝડ એટલે થાય છે ખીજવવું, આમ હળી કરવી, ચાળા લેવા, તો ધ બાળકો જે છે, બાળકો એને ખીજવતા, એને એને હળી કરતા, શું કહેતા? એને
बिरजू द कावड़, हूँ कहता है ने बिरजू द कावड़, बिरजू डरपोक छे, डरपोक बिरजू कहता है ने। बराबर, बिचारा ने खिजवता कि बिरजू एक युवान माणस ज्या गाममां रहे छे, समृद्ध छे, પણ ઈ બહુ ડરપોક છે, બહાદુર નથી, ડરપોક છે, ઉંદરડાથી પણ બી જાય છે, રાત્રે ઘરની બહાર નીકળતો નથી, અને ગામના બાળકો જે છે એને ડરપોક બિરજુ કહીને શું કરે છે, ચીડવે છે। જોઈએ હવે આ બિરજુ જે છે શું કરે છે। થાય છે એવું, વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડકોઇટ્સ। વન્સ, વન્સ લેતા એક વખત, એક વખતની વાત છે। ધ વિલેજ સરપંચ, ગામનો સરપંચ, રિસીવડ એને મળે છે, શું મળે છે, અ નોટ, એક ચિઠ્ઠી મળે છે। ક્યાંથી, કોણે આપી સર ચિઠ્ઠી, કોણે આપી, તો લખ્યું છે ફ્રોમ સમ ડકોઇટ્સ। ડકોઇટ્સ એટલે થાય છે ડાકુ, ડાકુ હોય જે છે, ધાડ પાડવો જે છે, ડાકુનું બીજું નામ અહીંયા આપણને આપ્યું છે ધાડ પાડવું। શું કહે છે કે એક વખત ગામના સરપંચને કેટલાક ધાડ પાડવો તરફથી એક ચિઠ્ઠી મળે છે। જે ડાકુ હોય છે, જે ધાડ પાડું હોય છે, એ સરપંચને ચિઠ્ઠી મોકલે છે। શેની ચિઠ્ઠી મોકલે છે? લખેલું છે ચિઠ્ઠીમાં કે વી આર કમિંગ, અમે આવી રહ્યા છીએ, ટુ યોર વિલેજ, તમારા ગામમાં આવી રહ્યા છીએ, ટુ નાઇટ, ટુ નાઇટ એટલે થાય આજે રાત્રે, કીપ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી। યોર મની, તમારા પૈસા, અને ઓર્નામેન્ટ્સ એટલે થાય ઘરેણા, રેડી એટલે તૈયાર રાખજો। શું કહે છે ચિઠ્ઠીમાં, શું લખ્યું છે કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ, તમારા બધા પૈસા અને તમારા બધા ઘરેણા તૈયાર રાખજો। વિદ્યાર્થી મિત્રો, આ ડાકુ છે, ચોર નથી। પાછા ઘણા પાછા એમ કે સર એવું એવું કહે ને તો આપણે ફટાફટ હંતાઈ જવાય, વયું જવાય બીજે ક્યાંક રહેવા, બરાબર, ફટાફટ કોઈને ખબર ન પડે એમ। પણ વિદ્યાર્થી મિત્રો, આ કોણ છે, ડાકુ છે। ચોર જે છે ને છુપી રીતે ચોરી કરે, પણ જે ડાકુ હોય ને, ડાકુ આવી રીતે આમ પહેલાં કહી દે કે હું આવવાનું છું, તૈયાર જ રહેજો એમ પહેલેથી કહી દે। તો આજે ડાકુઓ છે એણે એ જ કર્યું, સરપંચના ઘરે ચિઠ્ઠી મોકલે છે અને સરપંચને કહે છે કે તમારા બધાના ઘરેણાના બધા પૈસા જે છે તૈયાર રાખજો, આજે રાત્રે અમે આવશું ને બધું લઈ જશું। પછી શું થાય છે જોઈએ। થાય છે એવું કે ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ, સરપંચ ગામવાળાને બોલાવે છે, હી શોડ ધેમ ધ નોટ, તેને આ ચિઠ્ઠી બતાવે છે। પછી શું થાય છે, પછી કહે છે સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડકોઇટ્સ, કે સમ વિલેજર્સ, અમુક ગામવાળાઓ, વોન્ટેડ ટુ અટેક ધ ડકોઇટ્સ, અટેક એટલે હમલો કરવો, ડકોઇટ્સ એટલે ડાકુ, કે અમુક ગામવાળાઓને કોના ઉપર, ડાકુ ઉપર હમલો કરવો હતો। સમ અધર્સ સેડ, કે અમુક બીજા જે છે, બીજા લોકો બોલે છે, શું કહે છે કે વી શેલ ટ્રેપ ધેમ, શું કહે છે કે આપણે તેઓને ફસાવીશું, આપણે તેને ફસાવી દેશું, હલવાઈ દેશું એને, બરાબર। ઘણા લોકો એવા હતા, અમુક ગામવાળા એવા હતા જેને ડાકુ ઉપર હમલો કરવો હતો, અને અમુક બીજા એમ કહે છે કે આપણે ડાકુને હલવાડી દેશું, આપણે એને ફસાવી દેશું। તો જોઈએ કઈ રીતે ફસાવે છે। તો લખ્યું છે અહીંયા કે બિરજુ વોઝ ઓલસો ધેર, એ જે ટોળું હતું એ ટોળામાં બિરજુ હતો ને ઊભો હતો। હી સ્ટુડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, હી સ્ટુડ અપ, એ ઊભો થયો અને સરપંચને કીધું, શું કીધું, સર ડોન્ટ વરી, કે સાહેબ ચિંતા ન કરો, અબાઉટ ધ ડકોઇટ્સ, કે ડાકુ વિશે તમે ચિંતા ન કરો, આઈ વિલ ટીચ ધેમ અ લેસન, કે હું તેઓને બોધ પાઠ ભણાવીશ। કોણે કીધું, બિરજુએ। એ ડરપોક બિરજુ જે છે એ ટોળામાંથી ઊભો થાય છે, ઊભો થઈને કહે છે કે સરપંચને કહે છે કે સાહેબ તમે ઉપાધિ ન કરો, તમે ડાકુની ચિંતા ન કરો, હું ડાકુને જોઈ લઈશ, તમે તાર આવા જ ડાકુને હું જોઈ લઉં એમ। ડરપોક બિરજુ આવી વાત કરે છે। ધ વિલેજર્સ લાફડ, ગામવાળા હસવા માંડ્યા। હવે હસવા માંડે ને, જે વ્યક્તિ ઉંદરડાથી ડરતો હોય, જે વ્યક્તિ રાત્રે જે છે બહાર એકલા નીકળતા ડરતો હોય, અને એ એમ કે ભાઈ હું જે છે એ ડાકુઓને સમજાવી લઉં, હું જે છે એ ડાકુ હારે લડી લઈશ, હું જોઈ લઈશ, તમે તારા ડાકુને આવવા જો, તમે તારે આવું કોક કે તો દાંત તો આવે ને, તો ગામવાળા હસવા માંડ્યા। હવે થાય છે એવું કે ધ સરપંચ સેડ, સરપંચ કહે છે વોટ, યુ વિલ ટીચ ધેમ અ લેસન, કે શું તું ડાકુને જોઈ લેશ એમ, શું તું ડાકુને બોટપાથ ભણાવીશ। બિરજુ યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, કે બિરજુ તું તો એક નાના એવા ઉંદરડાથી પણ ડરે છો, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું એને કઈ રીતે પાઠ ભણાવીશ, તું એને કઈ રીતે પકડીશ,
આવા પ્રકારના સવાલ કરે છે. સરપંચ જે છે, સરપંચ અહીં બિરજુને કહે છે, બિરજુ તું ડરપોક છો, તું ઉંદરડાથી પણ બી જાશો, તું ડાકોર સામે લડીશ એમ. તો જોઈએ આગળ શું થાય છે. બિરજુ રિપ્લાઈડ, બિરજુએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, કે મને 10 યુવાન માણસો આપો. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક પ્લાન છે, મારી પાસે એક યોજના છે. તો શું કહે છે? ધ સરપંચ એગ્રીડ, સરપંચે સહમતિ આપી. હા કાંઈ વાંધો નહીં, 10 માણસો આપ્યા તને. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, એણે 10 સ્ટ્રોંગ સશક્ત તાકતવર યુવાન માણસોને કીધું કે જાઓ તમે બિરજુ ભેગા જાઓ. હવે જોઈએ આગળ શું થાય છે. બિરજુ અને 10 માણસો જે છે એ આગળ જાય છે. ક્યાં જાય છે જોઈ તો સૌથી પહેલાં લખ્યું છે કે આફ્ટર સનસેટ, સનસેટ થાય સૂર્યઅસ્ત, સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ, વિલેજના ગેટ પાસે ભેગા થયા. વિલેજનો દરવાજો હતો એની પાસે ભેગા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ, તેઓએ બંડલ ઓફ વાયર, બંડલ ઓફ વાયર એટલે થાય છે તારનું ગૂંચળું, અને સ્ટિક્સ, સ્ટિક્સ એટલે થાય સોટી, લાકડી, લાકડીઓ લઈ આવ્યા. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ, કે તેઓએ શું કર્યું હતું કે બે વૃક્ષોમાંથી રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે તારને બાંધી દીધા. એક્ઝામ્પલ તરીકે માન લો કે આ રસ્તો છે, બરોબર, આ રસ્તાની આ બાજુ જે છે એક ઝાડ હોય, બરોબર, અને આ બાજુ પણ એક ઝાડ હોય, તો આ જે બંને ઝાડ વચ્ચે શું કર્યું એણે, તો કે તાર બાંધી દીધો. સર રસ્તામાં તાર હોય દેખાય નહીં, પણ વિદ્યાર્થી મિત્રો રાતના અંધારામાં તાર બાંધો છે, બરોબર, તો આ મોટા ભાગના કોઈને દેખાય નહીં. તો આવી રીતે શું કર્યું કે બંને બાજુ વૃક્ષો હોય અને વચ્ચે રસ્તો હોય એવી જગ્યાએ શું કરી નાખ્યું એમણે, તાર બાંધી દીધો. અને ધેન ધે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રી, અને ત્યારબાદ તેઓ અલગ અલગ ઝાડની પાછળ સંતાઈ ગયા, અલગ અલગ વૃક્ષો પાછળ સંતાઈ ગયા. શું કર્યું આ બિરજુ જે છે, પોતાની બુદ્ધિ વાપરે છે, તે 10-10 જણાને લઈને વિલેજના ગેટ પાસે, ગામના ગેટ પાસે જે જંગલ છે ત્યાં ઊભો રહી જાય છે, અને સામસામેના જે વૃક્ષો હોય તે વૃક્ષોની સામે જે છે વૃક્ષોમાં અક્રોસ ધ ટ્રીઝ ટાઈડ ધ વાયર, તે વાયર બાંધી દે છે, તાર બાંધી દે છે, અને પછી પોતે જે છે બધા ક્યાં સંતાઈ જાય છે, તો કે વૃક્ષોની પાછળ સંતાઈ જાય છે. પછી થાય છે એવું, ઇટ વોઝ ડાર્ક, હવે અંધારું થઈ ગયું હતું. ધે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ, અને તેઓને લાંબા સમય સુધી કોઈ દેખાણું નહીં. અંધારું થઈ ગયું હતું, ડાકોનો આવવાનો સમય થઈ ગયો હતો, પણ ઘણો લાંબો સમય થઈ ગયો તો પણ કોઈ ડાકો આવ્યા નહીં. લેટ એટ નાઇટ, રાત્રે મોડે, ધ ડકોઇટ્સ કેમ ઓન ધ હોર્સ બેક, ડાકુઓ જે છે હોર્સ બેક પર આવ્યા, હોર્સ અને બેક, હોર્સની પીઠ ઉપર બેસીને જે છે ડાકુ આવ્યા. કહે છે ધે ડીડ નોટ સી ધ વાયર, એ ડાકુઓને વાયર દેખાણો નહીં, ત્યાં જે તાર બાંધો હતો એ તાર દેખાણો નહીં. ઇન ધ ડાર્ક, અંધારાના કારણે, વન બાય વન ધે ફેલ ડાઉન, એક પછી એક તેઓ મીંડા પડવા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ, બિરજુ અને તેના મિત્રો જે છે એ બહાર આવ્યા. ધે કોટ ધ ડકોઇટ્સ, તેણે ડાકુને પકડી લીધા. એન્ડ ટાઈડ ધેમ વિથ ધ ટ્રીઝ, અને તેને વૃક્ષો સાથે બાંધી દીધા. શું કર્યું કે જેવા ડાકુ પડતા જાય એવા તરત જ જે છે એના બિરજુ અને તેના મિત્રો જે છે એ ઝાડમાંથી બહાર આવ્યા સંતાના ત્યાંથી, અને બહાર આવીને ફટાફટ જે છે એ ડાકુને પકડીને શું કરી નાખ્યા, તો કે વૃક્ષો સાથે બાંધી દીધા. એટલે ટૂંકમાં જે ડાકુ હતા ને એ ડાકુને જ પકડી લીધા એમ. જોઈએ આગળ પછી થાય છે એવું, ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, સરપંચે પોલીસને બોલાવ્યા, અને ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ, અને પોલીસે શું કર્યા, ડાકુઓને અરેસ્ટ કરી લીધા, પકડી લીધા. પછી કહે છે ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, કે સરપંચ અને તેના મિત્રોએ, સરપંચ એન્ડ હિઝ વિલેજર્સ, સરપંચ અને તેના મિત્ર, સરપંચ અને ગામવાળાએ કોંગ્રેચ્યુલેટેડ, અભિવાદન આપ્યા. કોને અભિવાદન આપ્યા? બિરજુને અને તેના 10 મિત્રોને. પછી કહે છે નાવ બિરજુ વોઝ નોટ અ બિરજુ ધ કોવર્ડ, હવે બિરજુ ડરપોક નથી. હી વોઝ બિરજુ ધ બ્રેવ, તે હવે બહાદુર બિરજુ બની ગયો છે. શું કહે છે અહીંયા?
કે હવે બિરજુ ડરપોક બિરજુ હતો નહીં, પણ હવે બિરજુ કેવો થઈ ગયો છે? હવે બિરજુ બહાદુર થઈ ગયો છે. તો બસ આ હતી સ્ટોરી, સ્ટોરી ઓફ બિરજુ ધ બ્રેવ, જેની અંદર આપણે જોયું કે બિરજુએ પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે, પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીને જે છે ડાકુઓને પકડી પાડ્યા છે. આગળ વધતા પહેલા એક નાની એવી સૂચના તમને આપી દઉં કે આપણે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે, નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનની અંદર તમને ધોરણ 3-12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલાસ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત ને ફક્ત તમારી માટે આપણે આ એપ્લિકેશનમાં પ્રોવાઈડ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ એક જ એપ્લિકેશનની અંદર બધા પ્રકારના સોલ્યુશન તમારા માટે આપણે અવેલેબલ કર્યા છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે તમને વિડીયોમાંથી મળી જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર 4, જે આ યુનિટની મેઇન એક્ટિવિટી હતી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે એક્ટિવિટી નંબર 5નો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.